चल बाय। स्वाति। हाँ बोल। मैं भूलती तने कदाच बीजी बुक आपी दी थी छे। अच्छा मने लाग्यो। હું જાઉં છું। ભાઈ બંધો વગર ક્યાં કોઈ વાત વાર્તા બને છે? બગડતું હોય ત્યાં સંભાળી લે અને માંડ બનતું હોય ત્યાં બગાડી નાખે એ બિચારા ભાઈ બંધો। આ પ્રેમ પોતે જ ઘેલો છે કે આપણને ઘેલા બનાવે છે? ઉઠતા બેસતા સૂતા જાગતા હું પોન્ડ્સ પાવડરની સુગંધમાં જ ઘેલો થયો હતો, કેમ કે એ મને સ્વાતિની યાદ અપાવતી। મને એવું લાગતું કે સ્વાતિ સતત મારી આસપાસ જ હોય છે। આ પ્રેમ તમારી આંખ પર દૂરબીન લગાવી દે છે, એમની નાનામાં નાની ડિટેલ્સ પણ તમને ખબર હોય, જેમ કે સ્વાતિના જમણા હાથના નખ કરતા ડાબા હાથના નખ વધારે લાંબા હતા, સૌથી નમણી હોય તો એની ટચલી આંગળી, હજી જોવા મળેત તો એની પાપણના વાળની સંખ્યા પણ ગણી લેત, કદાચ નહીં એની આંખો જોવામાંથી જ ઊંચો ના આવેત। પણ આ બધું થાય એ પહેલાં જ સ્વાતિનો કોર્સ કવર થઈ ગયો અને એ ગર્લ્સની બેચમાં જતી રહી। ક્લાસમાં હવે પોન્ડ્સ પાવડરની જગ્યા ચોકની ગંધે લઈ લીધી। સુખ એક જ વાતનું હતું કે અમારો નોટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ હજી ચાલુ હતો, એમાં એણે ફૂલસ્કેપમાં એક દિવસ ઓટોગ્રાફ બુક મોકલી જેમાં સ્વાતિ વિશે જે પૂછ્યું એ નહોતું ને જે એણે કીધું એ નહોતું એ બધું જ લખ્યું હતું। ને ખબર છે એને સૌથી વધારે શું ગમતું? ફરવાનું, મન મૂકીને પતંગિયાની જેમ।
નાહી તારી રાહનો હવે રાજી હર વાતમાં હવે હું આથી વધુ શું માંગુ રે શું આથી વધુ હું માંગુ રે કોઈ આજ આસમાનેથી આ સાંભળી ગયો મારા મન સાથે મન પળ છે સંગમાં તું ધબકે હર અંગમાં છે તું જાણી લે ગે રાતી રાતમાં તું ઉગતા પર ભાતમાં તું ફૂલોની જાતમાં છે તું સંગમાં તું ધબકે હર અંગમાં છે તું જાણી લે કે રાતી રાતમાં તું ઉગતા પર ભાતમાં તું ફૂલોની જાતમાં છે તું પાણીમાં ભીંજાવાથી કાંઈ ન થાય, એ તમારો વહેમ છે, એ તો શરદી થવાની હોય એટલે થઈ જાય. તમે ભણેલા ને એટલે તમને બહુ ખબર પડે હા, તારો શરદીનો કોઠો છે, ભીંજાવાથી તરત શરદી થઈ જાય. અરે મમ્મી એના
કઈ ન થાય. તારું એણ મારે ઊંઘવાનું છે, તને પછી કરું. એ આમાં ભરજી હો. એ જાને હવે. હાર્દિક, તારો શરદીનો કોઠો છે, તને પડવાથી તારે શરદી થઈ જાય છે. સાચી વાત છે તારી, આ પાણીમાં પલળવાથી જ મને શરદી થાય છે. તને ખબર હતી તોય પડ્યો તું. તું આજ પછી પાણીમાં નહીં પડે. હા, ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? શરદી ખાંસી ના મલેરિયા હુઆ યે ગયા યારો ઇસકો. એ હાર્દિક, આટલો ઇઝી ક્વેશ્ચન નહીં આવડતો તને. સૂત્ર બરાબર છે, રીત પણ બરાબર છે, અને ગણતરીમાં મિસ્ટેક કરી છે. ધ્યાન ક્યાં હોય છે યાર તારું? ભૂલ થઈ ગઈ. પાછી ભૂલ. સાંભળે છે સ્વાતિ? એક વાત પૂછું. હમણાંની પરીક્ષા પતે પછી. કેમ? કેમ કે હમણાં બધું જ ધ્યાન ભણવામાં હોવું જોઈએ. હાલ સંભાળવાનો ચેપ્ટર ખોલ. સ્વાતિ પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હાર્દિક, જીદ ના કર યાર. હું તારી બધી વાત માનું છું, તું મારી એક પણ નહીં માનતી. ચાલ હવે હું નીકળું છું, મોડું થશે તો મમ્મી ખીજાશે. ગલુડિયા જોયા ના? એટલે શાંતા માસી ને કુતરી ને આવ્યા. તને શું થયું? ચાને ફોન કરને એને. બહુ વિચારીશ નહીં, ફોન કર જા. હલો 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 સ્વાતિ. હા બોલ. કેમ છે? એ પૂછવા ફોન કર્યો? ના, એ તો એવું કે
જલ્દી બોલ, પપ્પા આવી જશે. અરે હું એવું કહેતો હતો કે હાર્દિક. યાર સોરી, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે પ્લીઝ, બીજી વાર ક્યારે નહીં કરું. ઠીક છે પાક્કું ને, હવે તો ગુસ્સે નથી ને? પહેલા હતી, હવે નથી. સરસ, હવે તો આપણે મળી શકીએ ને? હમણાં? હા હમણાં. હમણાં કેવી રીતે? અત્યારે તો હું નીકળી જ ના શકું. તો હું તારા ઘરે નીચે આવી જઉં, ત્યાં મળી લઈશું પ્લીઝ. હાર્દિક તું ગાંડો થઈ ગયો છે, હું ફોન મૂકું છું. એ સાંભળ સાંભળ સાંભળ, એક કામ કરીએ, હું તારા ઘરની નીચે આવી જઉં, તું ખાલી તારી બારી આવી જજે. હાર્દિક તું પાછી જીત કરે છે, અને તે મારું ઘર પણ નથી જોયું. અરે એ તો હું ગોતી લઈશ, તું ખાલી 15 મિનિટમાં તારી બારી આવી જજે. ઓકે હાર્દિક, તું એવું કઈ નહીં કરે. મારા 15 મિનિટમાં મળીએ. બાય 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 બાય. હેલો, કાકા કાપડિયા સાહેબ નું ઘર ક્યાં? સ્વાતિને જોયા પછી મારા મનને શાંતિ થઈ, પણ આ વાત પહેલી વાર સમજાઈ કે અમારા વચ્ચે અંતર કેટલો છે. એના પપ્પા ક્લાસ 1 ઓફિસર અને મારા પપ્પા સ્કૂલમાં પ્યુન. એનું ઘર નવાબોના વખતનું અને બધી જ સુવિધાઓ સાથે, અને મારે પલંગ પથારીના પણ વાંધા. એ ટિફિનમાં હાલતા પાઉંભાજી લઈ આવતી, અને મેં પાઉં આજ સુધી ચા સાથે જ ખાધેલા. આ બધું વિચારું તો અમારો ક્યારેય મેળ પડે એમ જ નહોતું.